1873 ફાગણ વદી જે ત્રીજ પંચાળા માજીના ભાઈના ભવને શ્રીજી વિરાજ ઢોલિયા પર શ્રીજી આવીને વિરાજ્યા માથે ધોળો ફેટો માંધો થોડો ખેસ પેરિયા ઝીણી ધોળી જે પછેડી ઓઢીને બેઠા હતા પોતાના હસ્ત કમળે તુલસી માળા ફેરતા પોતાના મુખારવિંદ આગે સંત આવ્યા દેશો દેશના હરિજન તે સભામાં હિ વિરાજ્યા પછી શ્રીજી કહે છે પરસ્પર રે સર્વે સંત કરો પ્રશ્ન ઉત્તર રે મુનિ બાવા બ્રહ્મ મુનિ ને કે રે પેલા પ્રભુ તણો નિશ્ચય હોય રે વળી ભજન સ્મરણ કરતો રે પછી મનુષ્ય ચરિત્ર દેખતો રે ત્યારે નિશ્ચયમાં સંશય થાય રે તેનું કારણ તે તો શું લેવાય રે બ્રહ્મ મુનિ ઉત્તર દેવા લાગ્યા રે પણ ઉત્તર કરી ન વશ કરે પછી જાજી વાર સુધી વિચારી રે એમાં બોલા છે શ્રીજી અવતારી રે એહ પ્રશ્ન તણો જે હયોતર રે તેને અમે કરીએ બરાબર રે વેદ પુરાણ ને મહાભારત રે સ્મૃતિ ઇત્યાદિ કજે સતશાસ્ત્ર રે તેમાં સનાતનયના દિવ્ય રે એવું પ્રભુનું મૂળ રૂપ જય રે રહ્યું નિજય અક્ષર ધામ માય રે હે જે ભગવાન તે કેવા હોય રે ચક્ષુ ઇન્દ્રિય કરી જે દેખાય રે યત કિંચિત જે જે રૂપ હોય રે તેના જેવો પ્રભુનું રૂપ નોય રે વળી શ્રવણ કરી જે સુણાય રે શબ્દ માત્ર જે કઈ પણ હોય રે તેવો પ્રભુનો શબ્દ નવ હોય રે ત્વચા થકી જે જે સ્પર્શામાં આવે રે તેવો પ્રભુનો સ્પર્શ નવ હોવે રે નાસિકાએ સુંઘાય જે જે ગંધ રે તેવો પ્રભુ તણો નોય સુગંધ રે વર્ણવામાં આવે જીહવાએ કરી રે એવા પણ નથી પ્રભુ શ્રી હરિ રે મન તણ સંકલ્પ માહી નાવે રે નાવે ચિત્ત ના ચિંતવન માહે રે આવે બુદ્ધિ તણ નિશ્ચય માહી રે એવા ભગવાન તે નવ હોય રે અહંકાર થી અહમ ન ધરાય રે જે એ પ્રભુ નો હું ને એ મારાય રે એવી રીતે ઇન્દ્રિય અંતઃકરણ રે જેથી અગોચર છે ભગવાન રે જેવું ભગવાન નું રૂપ હોય રે તેવું બ્રહ્માંડ માં કોઈ નું નોય રે બ્રહ્માદિક સ્તંભ પર્યંત કહીએ રે જેની એહને ઉપમા દઈએ રે જેવો ભગવાન નો શબ્દ હોય રે તેવો બીજો આ બ્રહ્માંડ માનોય રે એવો કોઈ નો શબ્દ ન લહીએ રે જેની એ શબ્દ ને ઉપમા દઈએ રે
છેવો ભગવાન નો છે સુગંધ રે, તેવો સુગંધ નથી આ બ્રહ્માંડ રે. જેને આપણે ઉપમા દેવાય રે, એવો સુગંધ બીજે નોય ક્યાંય રે. ભગવાન તણો સ્પર્શ છે જેવો રે, બ્રહ્માંડ માં કોઈ નો નથી એવો રે. જેની એ સ્પર્શ ને ઉપમા દઈએ રે, એવો કોઈ નો સ્પર્શ ન લઈએ રે. ભળી જેવો ભગવાન મારસ રે, તેવો કેનો નથી બ્રહ્માંડ વિષ રે. જેની એ રસ ને ઉપમા દે રે, એવો રસ તો બીજે નથી ક્યાંય રે. એ જે ભગવાન નું ધામ જેવું રે, કોઈ સ્થાનક બ્રહ્માંડે ન એવું રે. જેની એ ધામ ને ઉપમા દઈએ રે, સપ્ત દ્વીપ નવ ખંડ માં જઈ રે. મેરો ઉપર ઘણી શોભાયુક્ત રે, બ્રહ્માદિક ના સ્થાન કવિ વિધ રે. લોકા લોકા ચળ વિશે ઘણા કરે, ઇન્દ્ર વરુણ કુબેર સ્થાન કરે. વળી શિવ બ્રહ્મા ના જે સ્થાન કરે, એવા બીજા પણ જે જે ઘણા કરે. સર્વે માહેલો એકે એવું નોય રે, જેની એ ધામ ને ઉપમા થાય રે. ભગવાન ના ધામ વિશે સ્થિત રે, એવા ભગવાન તણા જે ભક્ત રે. તેના જેવું બ્રહ્માંડે સુખ નોય રે, જેની ઉપમા એ સુખ ને દે રે. ભગવાન નો આકાર છે જેવો રે, બ્રહ્માંડ માં કોઈ નો નથી એવો રે. જેની એહ ને ઉપમા દેવાય રે, કાજે બ્રહ્માંડ વિશે જે જે કાય રે. પુરુષ પ્રકૃતિ થકી જે ઉપજા રે, આકાર તે તો સર્વે માઈ કઠરા રે. દિવ્ય અમાયક છે જગદીશ રે, બેમાં વિલક્ષણ પણ યતીશ રે. માટે પ્રભુને બીજો સર્વે કાય રે, એમાં સાદ્રશ્ય પણ કેમ થાય રે. જેમાં કેને કહીએ ભેંસ જેવો રે, સર્પ જેવો કે ચર કલા જેવો રે. ગધા જેવો કે કૂતરાના જેવો રે, કાગ જેવો કે હાથી જેવો કેવો રે. એવી ઉપમા એને ન સંભવે રે, કાજે બીજાથી વિજાતીય હોવે રે. વળી મનુષ્ય મનુષ્યની માય રે, અતિશય સાદ્રશ્ય પણ નાય રે. જેની ઉપમા એમ જ દઈએ રે, આ તે આના જેવો જ એમ કહીએ રે. ને જો આ તે એના જેવો જ હોય રે, ત્યારે તેની ઓળખાણ કેમ થાય રે. માટે મનુષ્ય મનુષ્ય સજાતિ રે, તોય સાદ્રશ્ય પણ નોય યતિ રે. જોને ભગો મૂળો સરખા કહીએ રે, પણ જાજા દિવસ ભેળા રહીએ રે. ત્યારે તરત ઓળખાય જાય રે, જે આ ભગોને આ છે મૂળો ભાય રે. માટે વિલક્ષણતા જો ન હોય રે, ત્યારે કેમ કરીને ઓળખાય રે. માટે મનુષ્ય ને મનુષ્ય માય રે, અતિ સાદ્રશ્ય પણ નવ હોય રે. ત્યારે માયિક અમાયિક વિશે રે,
કેમાં કરી સાદ્રશ્ય પણ હશે રે, જેની ઉપમા પ્રભુજીને દે રે, તથા પ્રભુ ધામને પણ કે રે, કાજે કહ્યું સર્વશાસ્ત્ર મોજર રે, પ્રભુ ઇન્દ્રિયાદિથી અગોચર રે, તે એ ભગવાન જારે જીવને રે, નવ ઈચ્છે દર્શન દેવાને રે, ત્યારે તો આવી રીતે દિવ્ય રૂપ રે, અગોચર થકા તે જગ ભૂપ રે, નિજ અક્ષર ધામ વિશે રહ્યા રે, મહારાજા ધીરાજ પણ કહ્યા રે, દિવ્ય રૂપ જે અસંખ્ય સમૃદ્ધિ રે, ભળી યુક્ત અસંખ્ય પાર્ષદ થી રે, અનંત કોટી બ્રહ્માંડ ના છે પતિ રે, જેમાં કોઈ રાજા ચક્રવર્તી રે, તેનો સૂર્ય ઉદય અસ્ત સુધી રે, હોય તેના રાજ્ય તણોય વધી રે, તેજ રાજા પોતાના તપ બળે રે, દેવતાના જેવા ઐશ્વર્ય પામે રે, સ્વર્ગ મૃત્યુ પાતાળ લગી રે, ત્રિલોકીનું રાજ્ય કરતો હોય રે, જેમાં અર્જુન યાને આજ દેહે રે, ઘણા વર્ષ સુધી સ્વર્ગની માહે રે, ઇન્દ્રાસન ઉપર પોતે રહ્યા રે, ભળી નહુષા પણ ઇન્દ્ર થયા રે, એવો રાજા પ્રતાપી ચક્રવર્તી રે, તેના કામની ન થાય ગણતી રે, એ તો અસંખ્ય ગામડા રહેલ રે, વળી ગામ ગામ ના જે પટેલ રે, તેની પણ ગણતી નવ થાય રે, વળી એવા પટેલ તે અસંખ્ય રે, તે તો એના દરબાર ની માય રે, અરજ કરવાને આવતા હોય રે, ધન માલ ભોગ રાજા ના હોવે રે, સ્થાન સમૃદ્ધિ ગણતી માનવે રે, ગામ અસંખ્ય કોટી જે બ્રહ્માંડ રે, તેના રાજાધિરાજ પ્રભુ પંડ રે, ગામ બ્રહ્માંડ રૂપ જે રહેલા રે, બ્રહ્મા વિષ્ણુ શિવ મુખ્ય પટેલ રે, તે તો જેમાં એક ગામની માય રે, એક પટેલ તેજ મોટો હોય રે, તે હા ગામમાં જે હા પ્રજા રેતી રે, રહે આજ્ઞા માને આવી નમતી રે, તે જે પટેલ તે રાજાને નમે રે, તેમાં બ્રહ્માંડ બ્રહ્માંડની પ્રત્યે રે, મોટા પટેલ બ્રહ્મા વિષ્ણુ શિવ રે, તેને બીજા જે બ્રહ્માંડ ના દેવ રે, ઋષિ પ્રજાપતિ દૈત્ય મનુષ્ય રે, એને ભજે ને આજ્ઞા માહી રે, અરે ને તે બ્રહ્મા વિષ્ણુ ને શિવ પોતે રે, ભજે પ્રભુને આજ્ઞા વિશે વર્તે રે, તે બ્રહ્માંડ બ્રહ્માંડ ના જે હરે, બ્રહ્મા વિષ્ણુ ને શિવ ત્રણે તે હરે, ભગવાન ની પ્રાર્થના કરે છે રે, પધારો ને અમ બ્રહ્માંડ વિશે રે, જેમાં ગામ નો પટેલ તે કોઈ રે, ચક્રવર્તી રાજા આગળ જઈ રે, કરે પ્રાર્થના જોડી દો કર રે, હું છું ગરીબ આવો મારે ઘેર રે, મારા થકી બની આવશે જેવી રે, તવ ચાકરી કરીશ હું તેવી રે,
તેમાં બ્રહ્મા વિષ્ણુ ને શિવ જે છે રે, ભગવાન ની પ્રાર્થના કરે છે રે, મહારાજ તમે દયા કરીને રે, દર્શન દાન દિયો યમને રે, પ્રભુ પધારો બ્રહ્માંડ અમારે રે, ત્યારે દેહ બ્રહ્માંડે દેહ ધરે રે, તે તો જેવું કાર્ય હોય છે જિયા રે, તેવો દેહ ધારણ કરે તિયા રે, જ્યારે દેવયોની માં દેહ ધરે રે, ત્યારે દેવના જેવી ચેષ્ટા કરે રે, જ્યારે પશુનો દેહ ધરે પોતે રે, ત્યારે પશુની પેઠે જવરતે રે, જેમ વારાહ રૂપ ધાર્યું વળી રે, ત્યારે સૂંઘીને પૃથ્વીને ખોળી રે, તથા હય ગ્રીવના રૂપે થયા રે, ખોડા પેઠે જ ફૂફાડા મારિયા રે, મત્સ્ય કચ્છા ને જળ જંતુ ને હરે ધરા, ત્યારે જળ માં ફરાતે હરે, પણ પૃથ્વી માહી નવ ફરા રે, બલિન્દ્ર સિંહ રૂપ જ્યારે થયા રે, ત્યારે સિંહ ની પેઠે જવર ત્યારે, પણ ન કરી મનુષ્ય ની ચેષ્ટા રે, એજા પ્રભુ મનુષ્ય દેહ ધરે રે, ત્યારે તેના જેવી જ ચેષ્ટા કરે રે, જ્યારે સત્ય યોગ ચાલતો હોય રે, ત્યારે લાખ વર્ષ આયુષ હોય રે, ત્યારે એ ભગવાન પણ પોતે રે, લાખ વર્ષ જની જ દેહ રાખે રે, એતે સતયોગ ના માણસ હોવે રે, મનો વાંછિત ભોગ ને ભોગવે રે, ત્યારે તેમજ પ્રભુ પણ પોતે રે, ભોગ ભોગવે અધિક ન વર્તે રે, જ્યારે ત્રેતા યુગ માં દેહ લેવે રે, દસ હજાર વર્ષ નર જીવે રે, ત્યારે પ્રભુ પણ તેટલા વર્ષ રે, દેહ રાખીને વિતાવે આયુષ રે, યુગ દ્વાપરે હજાર વર્ષ રે, અવરદા ભોગવે છે માણસ રે, દસ હજાર હાથી તણુ બળ રે, માણસ માં હોય છે તે હકાળ રે, ત્યારે એટલું બળ પ્રભુ નું યારે, અવરદા પણ એટલી હોય રે, જ્યારે દેહ ધરે કળી ને કાળ રે, કળી પ્રમાણે આયુષ ને બળ રે, જેમાં બાળક ગર્ભ માહી આવે રે, પછી વૃદ્ધિ પામીને જન્મ થાવે રે, બાળ યૌવન ને વૃદ્ધ અવસ્થા રે, અંતે મનુષ્ય મૃત્યુ ને પામતા રે, તેમાં ભગવાન પણ એવી જરે, મનુષ્ય ની ચેષ્ટા કરી રહે જરે, જેમાં મનુષ્ય વિશે કામ ક્રોધ રે, લોભ સ્વાદ માન સ્નેહ ને મદ રે, ઈર્ષા મત્સર રાગ દ્વેષ હોય રે, મોહ સુખ દુઃખ ભય નિર્ભય રે, કદી હોવે શુરતા કાયરતા રે, ભૂખ તરસ આશા તૃષ્ણા નિદ્રા રે, પક્ષ પાતા પર કુની જય વારે, ત્યાગ વૈરાગ્ય ઇત્યાદિ સ્વભાવ રે, તેમાં એવા જય સર્વે સ્વભાવ રે, જ્યારે મનુષ્ય દેહ ધરે માવરે, ત્યારે તેને વિશે પણ જણાય રે, જે જે
अभाव मनुष्य महोय रे, ते मनुष्य रूप भगवन रे, सर्व शास्त्र मा करु ते वर्णन रे, वाले मूल जे दिव्य रूप छे यरे, तेने पण वर्णव्यो शास्त्र माय रे, देय रूप नो जीने यथारथ रे, करी श्रवण मनन सतत रे, दृढ़ पणे निश्चय करो होय रे, तेने किमे संशय नव थाय रे, जिने आवी रीते समझण माय रे, होय कसर तो संशय थाय रे, एजा दिव्य रूप ते भगवान रे, करे मनुष्य रूप नु धारण रे, त्यारे मनुष्य ना जेवा स्वभावे रे, युक्त वर्तता होय ते देखावे रे, पण बुद्धिवान जे जन होय रे, तेने आवु देखिए मजनाय रे, तेमा काम ते बीजा जेवो नथी रे, क्रोध लोभ मान स्वाद इत्यादि रे, मनुष्य ना स्वभाव प्रभु विषे रे, बीजा मानस जेवा ते न दिसे रे, एमा दिव्य भाव काई रहावे रे, बुद्धिवान ने ते जाना मायावे रे, तेने करीने भगवान माय रे, करे प्रभु पणानो ते निश्चय रे, जेम शंकराचार्य जी जे हवारे, वार्ता श्रृंगार रसनी जानवारे, तेने अर्थे राजा माही प्रवेश रे, त्यारे जे जे श्रृंगार भाव रह्या रे, वळी देहनी चेष्टा जे जे होय रे, ते तो राजा ना जेवी ज देखाय रे, पण ते राजानी जे हराणी रे, ते तो अति बुद्धि वाली ने शाणी रे, तेने जाणो जे मारा धणी माय रे, आवो चमत्कार कदी न होय रे, माटे मारा धणी ना देह विशरे, कोई बीजा जीवे करो प्रवेश रे, तेमा मनुष्य रूप हरि राय रे, तेने विषे दिव्य भाव जनाय रे, तेने करीने ते जनने थाय रे, भगवान पण तणो निश्चय रे, त्यारे तमे कहेशो जे काई करे, दिव्य भाव जाना मायाव्यो छे करे, तेने करीने ते हजे मनुष्य रे, तेने जो प्रभु पणानो निश्चय रे, त्यारे घणो दिव्य भाव जनावे रे, घणा माणसने निश्चय थावे रे, तेनो एम छे जे असूर्य रह्या रे, तेने शास्त्र मा नारायण कह्या रे, ते सूर्य सौने दृष्टि गोचर रे, नित्य दर्शन करे नारी नर रे, तोया एना दर्शन करी काय रे, नव थाय कल्याण नो निश्चय रे, थाई गयो छे मारु तो कल्याण रे, एवो कोई ने न थाय सुजन रे, वाली मनुष्य पणा माजे रह्या रे, राम कृष्ण दि अवतार थया रे, शोक नारद आदि संत होय रे, तेना दर्शने एम निश्चय थाय रे, मारो कल्याण थयो छे निश्चय रे, वाली हूँ तो कृतार्थ थयो छुय रे,
ए जे भगवान ने संत जे ही रे, ते मा तो काई प्रकाश छे नहीं रे। दीवो करे तेना दर्शन होया रे, तो कल्याण नो निश्चय थाय रे। वाली अग्नि छे ते पण साक्षात रे, भगवान छे एम कह्यू शास्त्र रे। वैश्वानर अग्नि रूपे थईने रे, सर्व प्राणी ना देहे प्रवेशीने रे। जेने जन्मेला चतुर्विध यन रे, भक्ष भोज्य लेह चोष भोजन रे। प्राणायने अपान सह रही रे, पचावु छू ज अनने ते ही रे। एवो अग्नि ते सौने दर्शाय रे, तोय कल्याण निश्चय न थाय रे। संत भगवान दर्शन थाय रे, तेनु कारण ते तो सुये होय रे। काजे मनुष्य ने सूर्य अग्नि ने रे, अति विजाति पणु रहे तेने रे। माटे ने दर्शन करी जोता रे, केने कल्याण निश्चय न थाता रे। काजे अग्नि नो स्पर्श जेह करे रे, ते तो तुर्त दिया बळी ने मरे रे। जारे कुंताए सूर्य ने बोलायवा रे, दुर्वासानाया पेला मंत्रे तेड़ा रे। त्यारे सूर्य कुंताजी पासे आयवा रे, कुंता जेवा मनुष्य थई आयवा रे। त्यारे अंग संग नु सुख आयवो रे, कर्ण रूप गर्भ रह्यो कहायवो रे। पण जेवा सूर्य प्रकाश मान रे, तेवा तेजस्वी आयवा होत भाण रे। तो कुंता जे बळी ने मरत रे, सुख स्पर्श नु पण न आवत रे। सत्राजित पासे सूर्य अवतारे, त्यारे पण माणस जेवा थाता रे। जारे सूर्य कुंता पासे अवतारे, वळी सत्राजित नी पासे जतरे। त्यारे सूर्य शु आकाश मानो तारे, ते तो आकाश माही पण हतारे। बीजे रूपे करिए नाए सूर्य रे, सत्राजित ने कुंता पासे जाय रे। जेवो सूर्य नो प्रकाश ते होय रे, ते तो सर्वे ते मा होय खरोय रे। पण तेनो संकोच करी पोते रे, आयवा माणस जेवा थई जोते रे। तेमा ए जे भगवान छे ते हरे, पोते पोताना दिव्य भाव सहरे। जीवाने जो दर्शन आपे छे करे, तो मनुष्य ने न पड़े ठीक रे। ते तो मन माए मज जानशे रे, आते भूत हशे के सुई हशे रे। माटे ऐश्वर्य नो संकोच करी रे, आपे दर्श मनुष्य जेवा हरी रे। पोते पोताना धाम विषे पण रे, रह्या विराजमान नारायण रे। त्यारे मनुष्य ते दर्शन स्पर्शे रे, नव प्रकार भक्ति करी शके रे। जो ते मनुष्य जीवा नव थाय रे, ने ते दिव्य भावे जो वरताय रे। त्यारे मनुष्य ने पोताने विषे रे, हे त न थाय सुवर्ण न रेशे रे। काजे मनुष्य ने मनुष्य माय रे,
હેત થાય છે ને સુવર્ણ થાય રે, પણ પશુને અને મનુષ્યને રે હેત સુવર્ણ નથી થતા જોને રે, પશુ અને પશુને પરસ્પર રે હેત સુવર્ણ થાય છે જરૂર રે, કાજે સજાતિ સજાતિ માહે તરે પણ વિજાતિ માહે તન રે તરે, તેમાં ભગવાન છે તે પોતાને રે દિવ્ય ભાવનો સંકોચ કરીને રે, પોતા વિશે ભક્તને હેત થાય રે દેહ સારું માણસ જેવા થાય રે, પણ દિવ્ય ભાવ જણાવે નહી રે ને જો દિવ્ય ભાવ જણાવે તે રે તો વિજાતિ પણ થઈ જાય રે, તેણે હેતને સુવર્ણ ન થાય રે, માટે મનુષ્ય રૂપે જ્યારે થાય રે ત્યારે પોતાનો દિવ્ય ભાવ જય રે, તેને છુપાવીને રાખવા ચહે રે દ્રષ્ટિ તે પર જ પોતાની રહે રે, તેને છુપાવતા થકા ક્યારે યરે કોઈ કાયમાં ઉતાવળા થાય રે, ક્યારે દિવ્ય ભાવ જણાઈ આવે રે ક્યારેક ઈચ્છાથી કોઈને જણાવે રે, જેમાં શ્રી કૃષ્ણ ભીષ્મને મારવા રે પોતે ઉતાવળા થયા જાદવા રે, ત્યારે ભૂલી ગયા મનુષ્ય ભાવ રે અને આવ્યો પોતામાં દિવ્ય ભાવ રે, તેણે પોતાના ભારને પૃથ્વી રે સહન કરવા સમર્થન હવે રે, દિવ્ય ભાવ અર્જુનને દેખાડો રે તે તો નિજ ઈચ્છાથી દેખાડ્યો રે, પણ તે હ દિવ્ય ભાવે કરીને રે સુખ નો તો થયું અર્જુન જીને રે, અને પાર્થ બહુ વ્યાકુળ થયા રે પછી કૃષ્ણ મનુષ્ય રૂપે થયા રે, એવી રીતે જ્યારે દર્શન થયું રે ત્યારે અર્જુનજીએ સુખ લયું રે, કૃષ્ણ પ્રત્યે બોલાય અર્જુન આપરે આજે અતિ સૌમ્ય તમારું રૂપ રે, તેના દર્શને થયો હું સચેત રે મારી મૂળ સ્થિતિમાં થયો સ્થિત રે, માટે મનુષ્ય પણ હરે વર્તે રે તો જ જીવને સાનુકૂળ પડે રે, નહી તર સાનુકૂળ ન પડે રે, માટે પ્રભુ મનુષ્ય પણ વર્તે રે, નથી સમજ તો જે આવી રીતે રે મનુષ્ય ભાવ દેખી અવળું પડે રે, દિવ્ય ભાવે જ વર્તે હરિ રાય રે મન વાણીને અગોચર હોય રે, તે તો જીવન જણા મન આવે રે, માટે એ બે પ્રકારે શાસ્ત્ર કાવે રે, તેવી રીતે યથાર્થ જણ હોય રે તેને કોઈ જ સંશય ન થાય રે, ને જો એવી રીતે ન સમજાય રે તેને જરૂર સંશય તો થાય રે, એમાં કહે જે મેં પ્રભુને જાણ્યા રે મને નિશ્ચય એમ જેણે માન્યા રે, જો તે આ વાતને નથી સમજ્યો રે તો તેનો નિશ્ચય કાચો રહ્યો રે, જેમાં કોઈ પુરુષ શ્લોક શીખો રે તથા કોઈ કીર્તનને શીખ્યો રે,
તેને પૂછીએ જે તને આશરો કરે, તથા કીર્તન આવડો છે છે કરે, ત્યારે કહે જે હા મને આવડે રે, કંઠે મુખ પાઠ કહી દેખાડે રે. પછી થોડા દિવસ જ્યારે થાય રે, ત્યારે શ્લોક કીર્તન ભૂલી જાય રે. એ તે શું જે એને જ્યારે એ શીખો રે, ત્યારે જ એને એટલો નયા વડો રે. કાજે શ્રવણ મનન કરીને રે, દ્રઢ અભ્યાસ એહનો કરીને રે, એના જીવમાં એ શ્લોક કીર્તન રે, ચોટી ન હોતો ગયો એક પણ રે. કોઈ વાતનો બાળપણામાય રે, એવો અધ્યાસ થઈ ગયો હોય રે, તો એ યુવા થાય કે વૃદ્ધ થાય રે, તોય કામ પડે સાંભળી જાય રે. તેમાં પ્રભુ નિશ્ચય કર્યો જ્યારે રે, રહી ગઈ કસર તેને ત્યારે રે, રહી ન હોત કસર જો તેને રે, પેલા શ્રવણ મનન કરીને રે. જીવ માહી દ્રઢ અધ્યાસ હોત રે, તેને કદી સંશય ન થાત રે. જીવ માહી દ્રઢ અધ્યાસ હોત રે, તેને કદી સંશય ન થાત રે. इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्रीवचनामृत सद्ग्रंथे पंचाला प्रकरणे मनुष्य भावे दिव्य भावो नाम चतुर्थं वचनामृतम्.